રેડી ચાલો તું આ બાજુ જાવ
स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, Swami Narayan, 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 Swami विनाश करनारो पण एज छे, आपणा हाथमां कशुं ज नथी,
એનાથી આગળ વધીને એક શબ્દ આવે ઈશ્વર, અને એનાથી આગળ વધીને એક શબ્દ આવે ભગવાન. ભગવાન શબ્દનો અર્થ થાય ભ એટલે કે ભક્તિ કરજો, ક એટલે ગમને ખાજો, વા એટલે વાસનાને તજજો, અને ન એટલે કે નમતા રહેજો. આ ચાર અક્ષરથી બનેલો સુંદર શબ્દ એટલે ભગવાન. એ ભગવાન શબ્દનો શબ્દાર્થ આપણે આપણા હૃદય કોષમાં સ્થાપિત કરીએ, અને હવે પછીની ધૂનમાં આપણે સામેલ થઈએ. પરંતુ હૃદયમાં જે એ જ મધ્યસ્થ ભાવના ભાવવાની છે કે દિવંગત આત્મા એટલે કે બાને ઝડપે મોક્ષ પ્રદાન થાય, એવી આશા સાથે, એવી શ્રદ્ધા સાથે હવે પછીની ધૂનમાં આપણે સર્વે જોડાઈએ. Oh,
गोपी जन वल्लभ, जय गोपी जन वल्लभ, जगन धारी माधव, जय कुंज बिहारी। हरी
आज विपरीत काल चाली रह्यो छे कोरोना नी महामारी नो एने आपणने घणो बधो शीखवाड्यो अने खास ए वस्तु शीखवाड्यो के कशुं आपणा हाथमां नथी जे छे ते ऊपरवाळो छे અને એટલે જ એક વસ્તુ ખૂબ જ ધ્યાન રાખવા જેવી છે અને એ છે કે આપણી નજીકનાઓ જે છે આપણી સાથે જેઓ સંપર્કમાં રોજ આવતા હોય કે ના હોય તમામ જે આપણી સાથે સંકળાયેલા છે ને તેને બીજું કશું જ આપણી પાસેથી અપેક્ષા નથી હોતી એને માત્ર આપણો સમય જોઈતો હોય છે અને એ આપવાની જરૂરિયાત છે બાકી આપણી લાઇફસ્ટાઇલ છે એટલી ફાસ્ટ થઈ ગઈ છે એના માટે કવિ ખૂબ સુંદર વાત કહે છે તેઓ કહે છે હર ખુશી હૈ લોગો કે દામન મે હર ખુશી હૈ લોગો કે દામન મે પર એક હસી કે લિયે વક્ત નહીં દિન રાત દોડતી દુનિયા મે જિંદગી કે લિયે વક્ત નહીં આંખો મે હૈ નીંદ બડી પર સોને કે લિયે વક્ત નહીં ઓર દિલ ગમો સે ભરા હૈ પર રોને કે લિયે વક્ત નહીં આપણા બધાની જ્યારે આવી હાલત છે આપણા બધાનું કેવું છે ખબર છે અહીં પરિવારજનો પણ બેઠા છે આપણે બધા જ્યારે માણસ જીવતો હોય ને ખાસ કરીને કુણાલભાઈ અને હિરેનભાઈને તો કંઈ કહેવાની જરૂર નથી એમણે તો મમ્મીને એક દેવી તરીકે સાચવા છે એટલે એમને કશું જ કહેવાની જરૂર નથી પરંતુ કોઈ પણ વ્યક્તિ જ્યારે જીવતો હોય ને ત્યારે એની સાથે બેસવાનો સમય આપણી પાસે નથી હોય બેસવા જતો હોય છે આપણી આવી સ્થિતિ થઈ ગઈ છે મૃત્યુ વચ્ચે સંબંધ છે એક ક્ષણનો પરંતુ જીવન અને મૃત્યુ વચ્ચે ફરક છે એક જન્મનો અને જિંદગી અને મૃત્યુને જો સીધી સાદી ભાષામાં વર્ણવો તો ચોક્કસ એવું કહી શકાય કે રોજ આપણે મંદિરે જઈએ ત્યાં પૂજા અર્ચના કરીએ પ્રાર્થના કરીએ એ જીવન છે અને આપણી જ આજીની સાંભળીને વિનંતી સ્વીકારીને એક દિવસ ઈશ્વર જો સામે ચાલીને આપણને મળવા આવે ને તો એ મૃત્યુ છે અને ઈશ્વર જ્યારે આપણી જ વિનંતીને સ્વીકારીને આપણને મળવા આવતા હોય તો ક્યારે કોઈએ મૃત્યુથી ડરવું ના જોઈએ પરંતુ એ વાત ત્યારે જ શક્ય બને કે આપણે પણ બાની જેમ એટલે કે પ્રેમીલા બેનની જેમ ચોખ્ખું જીવન જીવ્યા હોય પ્રેમીલા એટલે કે પ્રેમ વત્તા ઈલા ઈલાનો અર્થ થાય પૃથ્વી બીજો અર્થ થાય ચાંદની એટલે કે જેણે આ પૃથ્વી પર રહીને પ્રેમ જ વરસાવ્યો છે પોતે ખુશ રહ્યા છે અને બીજાને પણ ખુશી જોવાનો કોશિશ કરી છે એ પ્રેમીલા અને એ પ્રેમીલા બિન જ્યારે સદેહે આપણી સાથે નથી અને ઈશ્વરના દ્વાર ખટખટાવી રહ્યો છે ત્યારે આપણે બધા એ સમૂહમાં પ્રાર્થના કરીએ કે મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો
શું બોળો દ્વારે ઉભો શીશુ બોળો તિમિર ગયો ને જ્યોતિ પ્રકાશ્યો તિમિર ગયો ને જ્યોતિ પ્રકાશ્યો શિશુ રે ઉરે માધ્યો દયામય મંગલ મંદિર ખોલો આપણે બધા તો જિંદગી એવી રીતે જીવી રહ્યા છીએ કે કોઈ દિવસ મરવાના જ નથી, જાણે કે અમરત્વ લઈને આવ્યા છીએ. પરંતુ અહીં જે તસવીર મૂકવામાં આવી છે ને, એ તસવીરમાં આપણે આપણી તસવીર જોવાની હોય છે અને વિચારવાનું હોય છે કે એક દિવસ આપણે પણ જવાનું છે. ત્યારે જ આવી કોઈ પ્રાર્થના સભા રાખવાનો તાત્પર્ય સરતું હોય છે. વધુ એક ભક્તિ પુષ્પ દિવંગત આત્માના ચરણ કમલમાં રજૂ કરીએ. ત્યારે હું જોઈ રહ્યો છું કે પરિવારજનો રડમસ ચહેરે અહીં બેઠા છે. કન્ટિન્યુઅસ જ્યારથી આ પ્રાર્થના સભાની શરૂઆત કરી, હું તો કહું છું પ્રાર્થના સભાની શરૂઆત છું, જ્યારથી મમ્મીના આ દુઃખદ નિધનના સમાચાર આવ્યા અને મમ્મીને જોયા, ત્યારથી તેઓ કન્ટિન્યુઅસ તેમની આંખોના ખૂણા ભીના થઈ રહ્યા છે. આ જ્યારે તસવીર જે હું જોઈ રહ્યા છે ને, એવું લાગે છે કે હમણાં જ બા આમાંથી બહાર આવશે, પરંતુ એ વાત હવે શક્ય નથી. એક નાનકડી વાત રજૂ કરીને હવે પછીના ભક્તિ પુષ્પમાં આપણે સામેલ થશું. એકવાર એવું થાય છે કે ખૂબ વરસાદ બહાર વરસતો હોય છે અને એ વરસાદમાં પલળીને દીકરો ઘરે આવે છે અને દીકરો જેવો પલળીને ઘરે આવે છે ને, એટલે સૌથી પહેલાં ત્યાં પપ્પા બેઠા હોય છે. તો પપ્પા એને ચાલુ કરી દે છે પપ્પાનું ફાયરિંગ કે તને સમજ નથી પડતી આ વરસાદમાં કંઈ આવી રીતના ઘરે આવે.
ત્યાર પછી સ્ટેજ અંદર જાય ને એટલે મોટો ભાઈ બેઠો હોય, તે ભાઈ કે બસ આ તારું રોજનું આ થઈ ગયું છે, આ તારા નાટક બંધ કર. આવી રીતના હોય, થોડી વાર પછી આવવાનું હોય. પછી આવે બેન, બેન પણ હવે છે નાનો નાટક ચાલુ થઈ ગયો, પહેલાં મારી પાસે ચા માંગશે. આ રીતના ઘરના તમામ સભ્યો, પપ્પા, ભાઈ અને બેન બધા એને વળે છે. હવે બચ્યું કોણ? મમ્મી. હવે જોજો મમ્મી શું કહે છે. બધા પેલા દીકરાને વળ્યા. મમ્મી કહે છે, પેલા મુઆ વરસાદને સમજ નથી પડી, થોડી વાર પછી ના તો વરસી શકતો. આમ આ હોય છે. અને આમ છે ને, ગુજરાતી શબ્દ કૃષ્ણ બે શબ્દ બહુ જ અગત્યના, ઘણા બધા શબ્દો છે. એક આવે બા, બીજો આવે બાપા. અને ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે કે આજથી લગભગ 19 વર્ષ પૂર્વે આ બંને દીકરાઓ એટલે કે હિરેનભાઈ અને કુણાલભાઈને સાથે જ દીકરી આશીબેને પપ્પા ગુમાવ્યા. બાપા વાલ નથી કરતા એવું નથી હોતું, પરંતુ એ શબ્દની મર્યાદા આવી જાય છે કે બા કરતા 5 ગણો વાલ કરે ને એ બાપા, અને વગર પ્રયત્ને બાપા કરતા સવાયું વાલ કરે ને એ બા. અને ખરેખર જ્યારે એવી બા સદેહ આપણી સાથે ના હોય ને, ત્યારે વજ્રકાત આવે. અને એ વજ્રકાત આજે સમગ્ર ભારત પરિવાર અનુભવી રહ્યું છે. વધુ એક ભક્તિ પુષ્પ આજે એવી કોશિશ કરી રહ્યા છે અમે કે આપણે બધા જાણીએ છીએ કે આ સંગીત જગતમાં પ્રેમિલાબેન એ શરૂઆત કરનાર હતા, એવું કહી શકાય સંગીતને સુરતમાં. લગ્ન ગીત, રાસ, ગરબા એ બધાની શરૂઆત જો કોઈએ કરી હોય ને તો એ બહેનોમાં પ્રેમિલાબેન હતા. અને એમના મનગમતા સ્તવનો જ આજથી અહીં પ્રસ્તુત કરશું એવી અમારી કોશિશ છે. એ કોશિશને આગળ વધારીએ.
श्रीनाथ जी हमी भरेली
ने बसे एटली मारा मृत्यु ने स्वामी सुधारजो अने एटले ज खूबज आगम चेती राखवानी जरूर छे। जिंदगीमां जेटला पण सत्कर्मो करवाना होय ने एना पहेलेथी एक हिसाब मांडवो जोईए अने ए प्रमाणे जिंदगी आपणे जीववी जोईए अने ए ज कार्य बाए कर्युं प्रेमिलाबेने कर्युं बधा सत्कर्मो तेमणे कर्या। आप जोईए ने तो खरेखर खूबज कठिन एवी परिस्थिति आखी जिंदगी रही। परिवारना मोभी अने प्रेमिलाबेनना पति के किरीटभाईनो आज थी 19 वर्ष पूर्व एटले के मात्र 52 वर्षनी उमरे अवसान थयुं। तेओने पण आपणे आ तबक्के याद करी स्वर्गमांथी हर हमेश आशीर्वाद आ परिवार साथे रह्या छे એ કિરીટભાઈને પણ હૃદયના સાચા ભાવ સાથે અંજલિ આપીએ। બાએ પોતાની જિંદગીમાં તો ખૂબ પરિશ્રમ કર્યો પરંતુ તેમના પતિ એટલે કે કિરીટભાઈ પણ 20 વર્ષ રિક્ષા ચલાવી હતી અને પ્રેમિલાબેનની સંગીતની જે સફર શરૂ થઈ એમાં એમનો સી ફાળો હતો। પ્રેમિલાબેન ખૂબ જ મહેનતુ અને પરિશ્રમી હતા। શરૂઆતમાં ફક્ત 250 રૂપિયાના પગારમાં સુરત જનરલ હોસ્પિટલની કેન્ટીનમાં તેઓ કામ કર્યું હતું। ત્યારબાદ ઘરે નાસ્તો બનાવી ઘરે ઘરે વેચવા જતા હતા, લોકોના ઘરે રસોઈ બનાવી પોતાનું ગુજરાન ચલાવતા। સુરતમાં રસોઈ પીરસવાની સંસ્થાની શરૂઆત મેં આગળ કહ્યું એ પ્રમાણે તેમણે જ કરી હતી। એમના હાથ નીચે 200-300 બહેનોને રોજ રોટી મળતી હતી। માત્ર 47 વર્ષની ઉંમરે પતિનો સાથ છૂટ્યો, બે દીકરા અને એક દીકરીના ઉછેરની જવાબદારી તેમના પર હતી। એક લોખંડી મહિલા તરીકે તેઓ ઉભરી આવ્યા। પોતાને સંગીતનો તો ખૂબ શોખ હતો, એ સંગીતને વ્યવસાય બનાવી લગ્ન ગીત અને ગરબાના કાર્યક્રમ તેઓ ચાલુ કર્યા અને ખૂબ જ સારા એન્કર અને સિંગર તરીકે તેઓ ઉભરી આવ્યા। હસમુખો સ્વભાવ સંગીત પ્રેમી જેને મળતા તેને પોતાના કરી દેતા અને કલા જગતમાં બા તરીકે ઓળખ પામ્યા। દરેક કલાકારોને પોતાનું વાત્સલ્ય આપતા કોરોનાના કપરા કાળમાં પણ તેઓ ઘણા બધા કલાકારોને રાશન કિટની મદદ કરી હતી અને હું જોઈ રહ્યો છું કે ઘણી વ્યક્તિઓ ઓનલાઈન પણ પોતાના સંદેશો આપી રહ્યા છે અને એ દરેક વ્યક્તિઓની ઈચ્છા હતી કે બાના આ પ્રાર્થના સભામાં હૃદયના સાચા ભાવ સાથે તેઓ અંજલિ આપવા માટે અહીં આવે, પરંતુ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે એના અનુસંધાનમાં તેઓ અહીં આવી શક્યા નથી, પરંતુ પોતાના સંદેશ તેઓ આપી રહ્યા છે। જોલી લખે છે કે બા એટલા હસમુખા સ્વભાવના હતા ને કે એમને પાછું લખે પણ છે ઓનલાઈન જ એમણે લખ્યું છે કે ભાઈ ફોટો પડા અને બહુ શોખીન હતા અને છેલ્લા પ્રોગ્રામમાં જ્યારે મળતા ને ત્યારે કે ચાલને આપણે સાઈડ પર જઈને સરસ મજાની સેલ્ફી લઈએ, આવો એમનો સ્વભાવ હતો। અને આવી વ્યક્તિને શું કહું, આયન લેડી કહું કે વાત્સલ્ય મૂર્તિ કહું, દયાની મૂર્તિ કહું કે બા કહું, સરસ્વતી દેવી કહો કે મા અંબિકા કહો, ક્ષમા મૂર્તિ કહો કે મા દુર્ગા કહો, ઉપનામ ગણા છે સંબોધન ગણા છે પણ બાની મમતા તો એક જ છે અને એટલે જ તેમના પુત્ર કુણાલભાઈને હવે હું વિનંતી કરીશ કે તેઓ અહીં આવે અને પોતાની લાગણી વ્યક્ત કરે। રાત ભર જાગી
पूछूं रात भर जागे मम्मी ने याद आवे छे
આ મંત્ર જેમનો હતો એ બા એટલે કે પ્રેમીલા બે હવે સદેહે આપણી સાથે નથી, પરંતુ અમે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી વ્યક્તિઓ ઓનલાઈનના માધ્યમ દ્વારા આ પ્રાર્થના સભામાં સામેલ થયા છે. એ એ વાતનો પુરાવો છે કે ભલે તેઓ સદેહે આપણી સાથે નથી, પરંતુ આપ સર્વના દિલમાં તેઓ હજી પણ જીવંત છે. સમગ્ર કલા જગતને તેઓની ખોટ પડી રહી છે અને સવિશેષ જેઓ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે તે તેમના પરિવારજનો છે. ખાસ કરીને તેમના દીકરા હિરેનભાઈ, કુણાલભાઈ, પુત્રવધુ નિહાલબેન, સ્મિતાબેન, દીકરી આશીબેન, જમાઈ ધનેશકુમાર ધોળકિયા, પૌત્ર ધ્રુવી સોહમ વિહાન, પૌત્રી તનિષ્કા, દુહિત્ર દિયાન અને દુહિત્રી વિશ્વા, આ દરેક પરિવારજનો આજે બાને જાણે કંઈક મીઠી ફરિયાદ કરી રહ્યા છે, કારણ કે તેઓનો સંગાથ પરિવારજન સાથે બહુ ઓછો રહ્યો. કારણ કે 66 વર્ષની ઉંમર એવી ઉંમર છે કે આખી જિંદગીમાં જે પડોજણ કરી હોય ને તેમાંથી બહાર નીકળીને દીકરા દીકરીઓ સાથે, પૌત્ર પૌત્રી સાથે, દોહિત્રી સાથે આનંદની પળો વિતાવવાનો સમય, અને એ જ ઉંમરે જ્યારે કોઈ આવજો કહીને ચાલ્યો જાય હસતા મળે તો સ્વાભાવિકપણે દુઃખની લાગણી પ્રવર્તે. અને એટલે જ પરિવારજનો ઈશ્વરને અથવા તો બાને અથવા તો મમ્મીને એક મીઠી ફરિયાદ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે, માન માન ઓ પંખીડા નથી સજ્જનની આ રીત, માન માન ઓ પંખીડા નથી સજ્જનની આ રીત, તારે જો આમ જ કરવું હતું તો નહોતી કરવી પ્રીત. પરંતુ બાએ એક નિર્ધાર કરેલ હતો કારણે દીઠેલ દેશ જીવા માટે, અને એટલે જ કદાચ આ શરીરરૂપી બીજું તેઓને જૂનું જૂનું લાગતું હતું. હવે ક્યારેક એવું થશે કે આખો પરિવાર કોઈક એવી જગ્યાએ જાય, ત્યાં ભૂતકાળમાં પણ ગયો હોય, ફરવા જાય અને ત્યાં એક વ્યક્તિની ગેરહાજરી બને. કદાચ આપણે જાણીએ છીએ કે સંગીતની શરૂઆત એમણે કરી હતી, અને હવે જ્યારે પણ કુણાલભાઈ હોય, હિરેનભાઈ હોય, સ્મિતાબેન હોય, ભાવનાબેન હોય, નેહલબેન હોય, કોઈ પણ હોય, કાશીબેન હોય, જ્યારે હવે પ્રોગ્રામ કરવા જશે ને અને સ્ટેજ પર બેસશે એટલે અચાનક અચૂકપણે એક વ્યક્તિની ગેરહાજરી ત્યાં વર્તશે અને એ મમ્મી હશે. ફક્ત આ પરિવારને શું કામ, અમને બધાને એવું થશે, કારણ કે એટલા બધા મળતાવડા હતા, એટલા બધા લોકપ્રિય હતા, એટલું બધું વાત્સલ્ય વરસાવતા હતા, અને ત્યાં નહીં હશે. અને દરેક આર્ટિસ્ટોને થશે કે અમારા જિજ્ઞેશભાઈ છે ખૂબ જ સાથે રહ્યા છે એમની સાથે, અને આ બધા આર્ટિસ્ટો સાથે ખાસ કરીને અમને હવે સેલ્ફી લેવાનું મન ના થાય. હવે કદાચ કુણાલભાઈને એ સ્ટેજ પર જવાનું મન ના થાય. આર્ટિસ્ટો જે બેઠા છે બધાને એમની ગેરહાજરી વર્તાશે. ક્યારેક એવું બનશે કે કોઈ એક સરસ મજાનું ગીત વગાડશે અથવા તો કોઈ ટ્યુન પ્લે કરશે આ કલાકારો, અને એમને યાદ આવી જશે કે મમ્મી આ ગીત અચૂકપણે ગમતા હતા, અથવા તો કંઈ સ્પીચ હશે ને મમ્મી આ તબક્કે આ ચોક્કસ ભૂલતા હતા, અને બધું એ યાદ આવશે. ક્યારેક એવું બનશે કે અમારો ધ્રુવીલ હોય, સોહમ હોય, વિહાન હોય કે તનિષ્કા હોય કે મેશવા હોય કે પછી દિયાન હોય, ઘરે જશે, કબાટ ખોલશે અને દાદી દ્વારા અપાયેલી ભેટ એમાં દેખાશે ને એ ભેટના સ્વરૂપે દાદી યાદ આવશે. ક્યારેક એવું બની શકે કે નેહલબેન હોય, સ્મિતાબેન હોય કે આશીબેન હોય, ઘરે રસોડામાં એક સરસ મજાની કોઈ વાનગી બનાવશે કે જે મમ્મીને બહુ ગમતી વાનગી હતી, અને અચાનક એ વાનગીમાં મમ્મીની યાદ આવશે, અને હવે એ વાનગી આરોગવાનું મન કોઈને ના થાય. પરંતુ એક વાત તો નિર્વિવાદ છે કે બા તરીકે, મમ્મી તરીકે, દાદી તરીકે કે નાની તરીકે પ્રેમીલાબેનની યાદ આવશે, આવશે અને આવશે. મીઠા મધુ ને મીઠા મે હો
सर्वे मड़े जगत मां एक मड़े नहीं कार्यक्रमों घना करिया
જ્યારે કોઈ સ્વજન હોય જેની સાથે આપણે ઓળખતા હોય અને એમાં પણ જ્યારે પ્રેમીલાબેન જેવી વ્યક્તિ હોય ત્યારે ગળે દુમો ભરાઈ આવ્યો સ્પીચ આપતા પણ અને જ્યારે આવી હાલત અમારી હોય ત્યારે તમે વિચાર કરો કે જે પરિવારજનો છે કે જે રોજેરોજ મા સાથે સંપર્કમાં હતા એમની શું હાલત હોય જોઈ રહ્યો છું કે ઓનલાઈન ઘણી બધી વ્યક્તિઓ પોતાના સંદેશ સુમન પાઠવ્યા છે સંદેશ પાઠવ્યા છે સમયના અભાવે કોઈનું નામ લઈ શકો એવું નથી પરંતુ આપ જે સંદેશો પાઠવી રહ્યા છે એ વાતનો પુરાવો છે કે હજી પણ બહાર તમારા સર્વેના હૃદયમાં જીવંત છે કુણાલભાઈને થાય હિરેનભાઈને થાય નેહલભાઈને થાય સીતાબેનને થાય આશુભાઈને થાય તનેશ કુમારને થાય ધ્રુવિલ સોહમ વિહાન તનેશ વિશ્વાને દિયાન બધાને એવું થાય કે હજુ તો કેટલી બધી વાતો બા સાથે કરવાની બાકી હોય છે કેટલું બધું રમવાનું હજુ તો બાકી હતું અને ઈશ્વરે આ શું કર્યું પરંતુ કહેવાય છે ને લાઈફ ઇઝ અ ક્વેશ્ચન નો વન કેન આન્સર ઇટ એન્ડ ડેથ ઇઝ એન આન્સર નો વન કેન ક્વેશ્ચન ઇટ એટલે કે જિંદગી એ પ્રશ્ન છે તેને કોઈની પાસે ઉત્તર નથી અને મૃત્યુ કે તેનો ઉત્તર છે તેને કોઈ પ્રશ્ન નથી કરી શકતું કે તું કેમ આવ્યું એ આવે એટલે જવું જ પડે This is the philosophy of death. Every birth of a child tells us God loves the world and every death of a person reminds us God rules the world. એટલે કે દરેક બાળકનો જન્મ થાય એ વાતનું સૂચન કરે છે કે ઈશ્વર આ દુનિયાને કેટલું ચાહે છે અને એ જ બાળકની બહાના માટે હવે પછી આ ગીતમાં સાંભળીએ જાને વો કોન સા દેશ જહાં તુમ ચલે ગયે ચિઠ્ઠી ન કોઈ સંદેશ જાને વો કોન સા દેશ જહાં તુમ ચલે ગયે ન કોઈ સંદેશ જાને વો કોન સા દેશ જહાં તુમ ચલે ગયે હો જહાં તુમ ચલે ગયે તમે
हम उस वक्त कहाँ थे हम कहाँ तुम चले गए कहाँ तुम चले गए चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए जहाँ तुम चले गए कारण के मां बाप नो उपकार क्या रे आपने भूली ना सके अगणित उपकार छे एमना
અને દીકરાને તો એવું લખાયું છે કે માં અને દીકરી, માં અને દીકરો અને બાપ અને દીકરી. અને આજે ખાસ કરીને અમારા આશીબેન, નેહલબેન, સ્મિતાબેન મમ્મીને કહી રહ્યા છે, પ્રેમીલાબેનને કહી રહ્યા છે, બાને કહી રહ્યા છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પ્રેમીલાબેનની આખી જિંદગી બહુ જ સંઘર્ષમાં ગઈ. એટલી બધા કષ્ટો એમણે વેઠ્યા છે માત્ર અને માત્ર પોતાના પરિવારને ઉપર લાવવા માટે. એ ઉપકાર ક્યારેય આ દીકરાઓ નહીં ભૂલી શકે. અને જે એમનામાં ખુમારી હતી ને, કે દરેક વ્યક્તિ પાસે કંઈક ને કંઈક શીખવાનું હોય. પ્રેમીલાબેન પાસે બે ત્રણ વસ્તુ શીખવાનું મળ્યું. એક, કે ગમે એટલો સંઘર્ષ હોય જીવનમાં, ગમે એટલી વિપદા હોય ને, સદાય હસતા રહેવું. અને બીજું, દરેકને ખુશી વહેંચવી, દરેકને પગભર કરવા માટે પ્રયત્ન કરવા. આપણે જાણીએ છીએ કે 200-300 વ્યક્તિ આજથી 30 વર્ષ પહેલાં એઓ તેઓને રોટી આપતા હતા અને ભગવાનને ક્યારેય ભૂલતા નહીં. અને જ્યારે આવો સંઘર્ષ હતો ને, ત્યારે પણ એ ઈશ્વરને ચેલેન્જ પણ કરી શકતા, એટલા એવી ખુમારી પણ એમનામાં હતી. ઈશ્વરને પણ કહી દે કે ત્રણ વાના મુજને દીધા હૈયુ મસ્તક હાથ, ત્રણ વાના મુજને દીધા હૈયુ મસ્તક હાથ, બહુ દઈ દીધું ભગવાન, ચાલ ચોથું નહીં માંગું. આવી ખુમારી એમના વ્યક્તિત્વમાં હતી. અને આજે પુત્રવધુ અને દીકરી મમ્મીને કહી રહ્યા છે, કારણ કે આજે તેઓ પણ મમ્મી છે. ત્યારે મમ્મીને કહે છે કે મમ્મી આજે હું છું, મમ્મી મમ્મી આજે હું છું, મમ્મી હું કરું છું વહાલ ઘર પરિવારની પાછળ દોડતા. થાતો એક સવાલ કે મમ્મી તું થાકતી નહોતી કે થાકેલી લાગતી નહોતી, મમ્મી તું થાકતી નહોતી કે થાકેલી લાગતી નહોતી. મને યાદ છે નાના હતા ત્યારે કરતા જે તોફાન, કદીક તારી સામે ભૂલી કર્યું હશે તારું અપમાન. વેકેશનમાં બની જતું ઘર રમત તણો મેદાન, વેકેશનમાં બની જતું ઘર રમત તણો મેદાન. રમીએ લડીએ કદીક રડીએ, રમીએ લડીએ કદીક રડીએ, કરીએ કાંઈક નુકસાન. વહેલા ઉઠે પપ્પા માટે ટિફિન કરે તૈયાર, લંચ બોક્સમાં મમરા હલકા વાલપ ભારો બાર, લંચ બોક્સમાં મમરા હલકા વાલપ ભારો બાર. ગૂંચ ઉકેલી વાળ ગૂંઠતી ભલે લાગતી વાર, તું ઘરમાં ને ઘર તારામાં, તું ઘરમાં ને ઘર તારામાં ટપકે સાંજ સવાર. મમ્મી આજે હું છું, મમ્મી હું કરું ઘર કામ, તોય મનમાં થાય મને કે કરી લઉં આરામ. મમ્મી તું થાકતી નહોતી કે થાકેલી લાગતી નહોતી. વધુ એક ભક્તિ પુષ્પ અહીંથી પ્રસ્તુત કરીએ. આજથી લગભગ 19 વર્ષ પૂર્વે 2002માં કિરીટભાઈનું અવસાન થયું હતું. આ તબક્કે કિરીટભાઈને પણ હૃદયના સાચા ભાવ સાથે હવે પછીના ગીત દ્વારા અંજલિ આપી. મન ને ગમતું નથી,
गाव पड़ियो इधर प्रिय पप्पा हवे तो तमारा बदल प्रिय मम्मी हवे तो तमारा बदल Thank you.
ને અર્પણ કરવા માટે એટલે કે સ્વર્ગસ્થ પ્રેમીલા બેન કિરીટકુમાર બારોટ ને શ્રદ્ધા સુમણ અર્પણ કરવા માટે આપ ઓનલાઈન ના માધ્યમ દ્વારા ઘણી બધી વ્યક્તિઓ જોડાયા છે. દરેકે દરેક વ્યક્તિનો આ પરિવાર, ખાસ કરીને હિરેનભાઈ, કુણાલભાઈ, આશીબેન, નેહલબેન, સ્મિતાબેન અને સાથે જ દનેશકુમાર ધોળકિયા ઋણ સ્વીકાર કરે છે. અને હવે અહીંથી અમે અંતિમ પ્રાર્થના લઈ રહ્યા છીએ. દરેક વ્યક્તિને વિનંતી, જેઓ ઓનલાઈન છે અને જેઓ અહીં અમારી સમક્ષ છે, અને અમારી સમક્ષ એવી વ્યક્તિઓ છે કે રોજે રોજ ભા સાથે સંપર્કમાં હતા એવી વ્યક્તિઓ છે, અને જે વ્યક્તિની સાથે આપણે રોજ સંપર્કમાં હોય ને તે આપણા પોતાના હોય છે, અને પોતાની વ્યક્તિ સાથે અજાણતા પણ આપણે કંઈક એવું કરી બેસતા હોય છે કે એમને માઠું લાગતું હોય. ભાના જીવનકાળ દરમિયાન તમે ક્યાંય પણ એમને એમની લાગણી દુભાવી હોય તો આ અંતિમ પ્રાર્થનામાં હૃદયના સાચા ભાવ સાથે ભાને માફી માંગી લેજો. શાંતિ આપજો.
આવજો. જગતના સર્વે જીવોનું કલ્યાણ થાય, કોરોનાની આ મહામારી ઝડપથી દૂર થાય, અને જેટલા પણ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે તેઓ બધા માટે અને ખાસ કરીને પ્રેમીલાબેન માટે, બા માટે અહીંથી આપણે 2 મિનિટનું મૌન રાખશું અને ત્યારબાદ જોડા મળીશું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.